જય ગુરુદેવ. ઋષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આજનો વિષય છે ગાયત્રી નો મહિમા ચિત્રાવલી સાથે. ગાયત્રી નો મહિમા અપાર છે, તે આ મત્સ્ય લોકની કામધેનુ છે. જગતમાં કોઈ દુઃખ એવું નથી કે જે ગાયત્રી માતાની કૃપાથી દૂર ન થઈ શકે. જગતમાં કોઈ એવી વસ્તુ નથી કે જે માતાની કૃપાથી પ્રાપ્ત ન થઈ શકે. આજે ચિત્ર બતાવવામાં આવ્યું છે ગાયત્રી ઉપાસના કરનારોને પ્રેરણા અને મદદ મળી રહેશે. ક્યાં હેતુ માટે માતાનું કયું સ્વરૂપ, ક્યાં વર્ણન, કઈ આકૃતિ, કઈ મુદ્રા, કેવું વાહન, કેવા સ્થાનમાં કેવી રીતે ધ્યાન કરવું, એ બધી માતાનું રહસ્યમય અહીં બતાવવામાં આવ્યું છે. આચાર્ય ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. गायत्री चित्रावली. परम प्रिय पुत्रियो, पिता ने पुत्र अने माता ने पुत्री नो विशेष वाली होय छे. नारी हृदय ने नारी हृदय જેટલો વધારે સમજી શકે એટલો પુરુષનું હૃદય સમજી શકે નહીં. ગાયત્રી માતાને પોતાની પુત્રીઓ પરમ પ્રિય છે. સ્ત્રીઓની થોડી સાધના પણ પરમ કરુણામય ગાયત્રી માતાને વિશેષ પ્રભાવિત કરે છે. સ્ત્રીઓમાં સ્વાભાવિક રીતે કોમળતા, સાત્વિકતા અને ભક્તિ ભાવનાઓ અંશો વિશેષ પ્રમાણમાં હોય છે. આ કારણે તેઓ ખૂબ જલ્દી જ માતાની કૃપા મેળવી શકે છે. પુરુષની જેમ સ્ત્રીઓને પણ ગાયત્રી સાધનાનો અધિકાર છે. માતાને તો પુત્ર અને પુત્રી બંને સમાન રીતે વાલા હોય છે. બંને તેની હાથમાં રતન હોય છે. તે બંનેને સમાન પ્રેમ ભાવે ખોળામાં બેસાડે છે. આત્મા કઈ સ્ત્રી કે પુરુષ હોતા નથી, તે તો વિશુદ્ધ બ્રહ્મ જ્યોતિનો તણકો છે. આત્મા અને પરમાત્માનું મિલન કરનાર ગાયત્રી રૂપી દાદર પર જન્મવાનો પુરુષની માફક સ્ત્રીઓને પણ અધિકાર છે. પ્રાચીન કાળમાં અનેક મહિલાઓ ગાયત્રી ઉપાસના દ્વારા પરમ સિદ્ધ અવસ્થાઓએ પહોંચેલી હતી. આજે પણ અનેક સ્ત્રીઓ માતાની ઉપાસના કરીને આત્મોન્નતિ, સાંસારિક સુખ સમૃદ્ધિ પ્રાપ્તિ તેમજ અનેક આફતોમાંથી મુક્તિ મેળવ્યાનો પ્રસન્નતાનો અનુભવ કરી રહી છે. વિધવા બહેનોને માટે તો ગાયત્રી સાધના એક ઉત્તમ પ્રકારની તપસ્યા છે. આના દ્વારા તેમના માનસિક વિકારો દૂર થાય છે અને શોક વિયોગનો બળાપો હળવો થાય છે અને એમની બુદ્ધિમાં સાત્વિકતા આવી જવાથી તેમના જીવનને સતી સાધ્વી જેવા બનતા વાર લાગતી નથી. જીવન તેમને જરાય ભારરૂપ લાગતું નથી અને તેઓ ગૌરવભર જીવન જીવી શકે છે. ગાયત્રી ઉપાસના કરનારી દેવીઓનું ખૂબ જીવન ખૂબ જ સુખ શાંતિપૂર્ણ બને છે. તંદુરસ્તી, મુખ પર તેજ, સંતાનો તરફથી શાંતિ સંતોષ, અચળ સૌભાગ્ય, સ્વભાવમાં સુધારો, કુમારિકાઓનો ઉત્તમ ઘર વરની પ્રાપ્તિની શક્યતા ઊભી થવી, દારિદ્રનો તાણો નાશ, પતિ તેમજ પિતા બનેનો કુળનું મંગળ, પ્રતિષ્ઠામાં વધારો, પતિના પ્રેમમાં વૃદ્ધિ, ગ્રહ દશામાંથી છુટકારો, ભૂત બાધા વગેરે ઉપાધિઓમાંથી મુક્તિ વગેરે અનેક પ્રકારના લાભ થાય છે. આ સાંસારિક લાભો ઉપરાંત તેમની આત્મિક ઉન્નતિ પણ થતી જાય છે. એને પરિણામે પરલોકમાં સુખ બીજા જન્મોમાં વૈભવથી પ્રાપ્ત થતા સ્વર્ગ પ્રાપ્તિ અને તેમના જીવન મુક્તિનો માર્ગ મોકળો બની જાય છે. કુમારિકાઓ, સદવાઓ, વિધવાઓ, વૃદ્ધો બધી શ્રેણીઓની સ્ત્રીઓ ગાયત્રી માતાની પૂજા ઉપાસના કરીને જાતે સુખી થઈને કુટુંબના માણસોને સુખી બનાવી શકે છે. જય ગુરુદેવ.